ખાનગી મેડિકલ દ્વારા ગરીબ દર્દીઓની થતી લૂંટ બાબતે ભુજમાં શરૂ કરાયું ગરીબો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર. ભારતભરની મેડિકલ્સ દ્વારા ખુલ્લેઆમ દવાઈઓમાં લૂંટ કરાય છે, જેમાં ગરીબ દર્દીઓને પોતાના દર્દોની દવા લેવા માટે મસમોટા રૂપિયા ખર્ચવા પડે છે, જેમાં મેડિકલ્સ દ્વારા મનફાવે તેટલા રૂપિયા વસૂલ કરાય છે, જેથી ગરીબ દર્દીઓ એક તો પોતાની પીડાથી અને વધુમાં ખાનગી મેડિકલ્સના બિલથી વધારે પીડાય છે, જેથી આ બાબતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા રાહત દરે દવાઓની મેડિકલની શરૂઆત કરાઈ છે, જેથી કચ્છના ગરીબ દર્દીઓને લાભ મળી શકે. તો વધુ નિહાળીએ મેડિકલ સ્ટોર વાળાના શબ્દોમાં. સાહેબ, મારું નામ તૌસિફ થેબા છે, ભુજનો રહેવાસી છું ને આપણે આ મેડિકલ પ્રોપ્રાઇટર છું. સાહેબ, શું આપણે નવો પ્રયાસ કર્યો છે? સાહેબ, આપણે ગરીબ પ્રજા માટે પ્રયાસ કરેલું છે. આપણે જોઈએ છે બારેક દવાઈ કેટલી મોંઘી થઈ ગઈ છે. માણસો દવાઈ માટે સાહેબ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી ડૉક્ટર લખી દે છે એ લોકોને, ને દવાઈ માટે પૈસા નથી હોતા લોકો પાસે. એ આપણે જે પીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ, એ આપણે યોજના બહાર કાઢી છે ને આપણા કચ્છમાં પ્રથમ આપણે સ્ટોર આપણે પાસ કરેલું છે. નરેન્દ્ર મોદી સાહેબ છે એ યોજના ચાલુ કરેલી. શું નામ છે યોજના? કઈ રીતે સ્ટોર ચાલુ કર્યો? પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર. ઘણી માંગ છે, અમે જોઈએ છીએ, અમે હજી માર્કેટિંગ કરી નથી, બધું ચાલુ થઈ ગયું છે આપણું કામકાજ. બધું ને આપણે માર્કેટિંગ કરવી પડશે, બધું ગરીબ પ્રજા માટે છે, સેવા જ છે. તમે ભાવ તમે જોવો, મારી 70-80 રૂપિયા તમને દવા મળતી હોય તો આપણે 12-15 રૂપિયા મળી જાય છે. મારે કપ સિરપ 55-60 રૂપિયાની મળે છે, આપણા કને 12 રૂપિયાની પ્રાઇસની કપ સિરપ છે. કઈ રીતે લોકોને ઉપયોગી થશે આ સ્ટોર? ઉપયોગી છે સાહેબ, 10-12 રૂપિયા સાહેબ કાંઈ ના કહેવા દે. મારે લોકો 65-70 રૂપિયા દવા લેવા જાય છે, 10 રૂપિયા કાંઈ ના કહેવાય. અને એમ તો કે ઇન્ડિયામાં છે, ગવર્મેન્ટ ઓફ